गुजरात जमीन पचावी पाड़वा पर प्रतिबंध अधिनियम 2020 लैंड ग्रेबिंग एक्ट ने नव जे जोगवाई हुई है ते मुजब तारीख 31/5/2021 ना रोज माननीय कलेक्टर साहब ने अध्यक्षता में एनी बैठक मळेली जेमा नौ प्रकरणों रजू थे जेमाथी त्रण प्रकरणों के एक छाया में जे रोड टच कीमती जमीन पांच व्यक्तियों द्वारा जे पचावी पाड़वामां आवेल एनी विरुद्ध मामदार पोरबंदर शहर द्वारा फरियादी बनीने फरियाद दाखल करवामां आवी जे किस्सामां लैंड ग्रेबिंग एक्ट तले फरियाद नोंधवामां आवी। बीजा किस्सानी वात करीए तो बंने पक्षकारों प्राइवेट पार्टी पोरबंदर तालुकाना भड़ गामे जे फरियादी छे एने जमीन आक्षेपित घणा वर्षोथी कब्जो छोड़ता नहीं। आ किस्सामां फरियादीए नवी बंदर पोलीस स्टेशनमां फरियाद मांडवानुं ठरावामां आवेल ત્યારે કુતિયાણા સબ ડિવિઝનની અંદર રાણાવાવ તાલુકાના ભોધ ગામમાં જે જમીન પચાવી પાડવામાં આવેલ તેઓ વિરુદ્ધ આ કાયદા તળે ફરિયાદ માંડવાનું નક્કી કરવામાં આવેલ। આ ત્રણેયના આધારે પોરબંદર શહેરમાં સર્કલ ઓફિસર શ્રી પોરબંદર શહેર દ્વારા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેની ડીવાયએસપી સિટી દ્વારા ફરિયાદની અંગેની આગળની કાર્યવાહી ચાલી રહી છે। ભડ નવી બંદર પોલીસ સ્ટેશનમાં આ અંગેની વિધિવત ફરિયાદ માંડવામાં આવી છે અને ડીવાયએસપી ગ્રામ્યાની તપાસ ચલાવી રહ્યા છે। સેમ રીતે રાણાવામાં પણ ડીવાયએસપી ગ્રામ્ય આ અંગેની તપાસ ચલાવી રહ્યા છે। આ એક જે ખૂબ જ આકરી સજાની જોગવાઈ છે, ઓછામાં ઓછી 10 વર્ષ ને વધુમાં વધુ 14 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે। કોઈ પણ વ્યક્તિની માલિકીની જમીન અથવા તો સરકારી ખરાબાની ગૌચરની એવી જમીન ઉપર જે કોઈ દબાણ કરશે તો એની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। લોકોને પણ એક જિલ્લા વહીવટીતંત્રની એવી અપીલ છે કે જે કોઈ પણ આપને એવી ફરિયાદ હોય તો એ ફરિયાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ નીચે આયોરામાં 2000 રૂપિયા ફી ભરી અને એ નોંધાવી શકશે અને એના આધારે માનનીય કલેક્ટર શ્રી જેને પણ તપાસ સોંપવામાં આવશે એ તપાસની કાર્યવાહીને અંતે કમિટીમાં જે નિર્ણય લેવામાં આવશે। આથી દબાણો અટકશે અને સરકારી ખરાબાની જે જમીનો છે કે ગૌચરની જે જમીનો છે એના ઉપર થતા દબાણો અટકશે અને સરકારની એક મિલકતોનું પણ રક્ષણ થશે।